દિયોદર કોવિડ કેર સેન્ટરમાં વધુ એક 80 વર્ષના માજીએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 14 દિવસથી સારવાર લઈ રહેલા માજી સ્વસ્થ થતા આજે રજા આપવામાં આવી હતી. દિયોદર તાલુકાના વડિયા ગામે રહેતા મરગાબેન માનાજી માળી, જેમને કોરોનાની અસર થતાં દિયોદર રેફરલ કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને છેલ્લા 14 દિવસથી આ 80 વર્ષના માજી સારવાર લઈ રહ્યા હતા. જોકે 14 દિવસ બાદ કોરોનાને હરાવી રજા મેળવતા પરિવારજનો દ્વારા આરોગ્ય વિભાગ ડોક્ટર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કોવિડ 19000 થી મહામારી આવી ને આપણે ત્યાં ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું. આ ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલ જિલ્લાના અંદર સૌ પ્રથમ જે ફંક્શનલ થયા છે આ પૈકીનું એક છે. ત્યારથી લઈને અત્યાર સુધીના અંદર બહુ સારી બાબત છે કે આપણે 85 એવા દર્દીઓ છે, 85 એવા દર્દીઓ છે જે ઓક્સિજન ઉપર આવી ગયા હતા અને જેમની કન્ડિશન સ્ટેબલ નહોતી, આવા દર્દીઓને આપણે સ્વસ્થ કરીને ઘરે મોકલી શક્યા છીએ. એના અંદર દિયોદર રેફરલ હોસ્પિટલની અમારી જે ટીમ છે, ડૉક્ટર્સ છે, સ્ટાફ નર્સિસ વગેરે છે અને સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સ્ટાફ જે ડેપ્યુટેટેડ છે, એમની મહેનત છે કે આ લોકો આજે સાજા થઈને ઘરે જાય છે. સાથે સાથે એમને કહેવા માગું છું કે એના અંદર દિયોદરના જે દાતાઓ છે, જે સેવાભાવી સંસ્થાઓ છે, એમનું બરોબરનું ભાડું છે. એમનો ભાડો કોઈ રીતે ઓછો અકાઈ શકાય તેમ નહીં. એમની જે સાથ સહકાર અમને ના મળ્યો હોત તો અમે હેન્ડીકેપ થઈ ગયા હોત અને ઈચ્છા થયા છતાંય કંઈ કશું કરી શક્યા ના હોત. તો આજના તબક્કે આ આખા દિયોદર તાલુકાને શ્રેય જાય છે કે અહીં જે પણ દર્દીઓ બીમાર થઈને આવે છે આ સારી માત્રામાં સાજા થઈને જાય છે. અત્યારે રિકવરી રેટ પણ ખૂબ સારું થઈ ગયું છે. અત્યારે ક્રિટિકલ દર્દીઓ પણ ઓછા થઈ ગયા છે અને તમામ અત્યારે જે રાઉન્ડ લીધો છે એના અંદર દર્દીઓ ઓક્સિજન ઉપર છે, એમની કન્ડિશન સારી છે. ટોટલ 131 આપણે એડમિશન કર્યા છે અને આ પૈકીના અત્યારે અંદર 16 જેવા દર્દીઓ ઓક્સિજન ઉપર છે. તમામની કન્ડિશન સારી છે અને આ સતત સૌ દિયોદરની પ્રજાનો, આગેવાનોનો, દાતાઓનો, એનજીઓના સહયોગથી આપણે સારી રિકવરી રેટ સાથે દિયોદર જિલ્લાના, આખા બનાસકાંઠા જિલ્લાના અંદર આપણે એક સારી ઇમેજ ધરાવી છે. સાથે સાથે ઓક્સિજનની કોઈ ઉણપ જણાય છે કે કેમ? આજ સુધી કોઈ પણ ક્ષણ, કોઈ પણ સમય આપણે ત્યાં ઓક્સિજનનો અભાવ થયો હોય એવું બન્યું નથી. ને કલેક્ટર સાહેબની સૂચના અનુસાર, જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના અનુસાર સૌને ગ્રીન કોરિડોર મારફત તરત ઓક્સિજન સપ્લાય મળી જાય છે. એના લીધે આપણે તમામ દર્દીઓને ઓક્સિજન પૂરી પાડી શક્યા છીએ. એના અંદર જે પણ જમ્બો સિલિન્ડર ડોનેશન થયા છે એનો પણ બહુ મોટો રોલ છે. તો આપણા ઓક્સિજનની કમીના લીધે ક્યારેય કોઈ દર્દીને ડેથ થવા દીધી નથી. આ CSC હોસ્પિટલમાં લાવ્યો ત્યારે 35 mm ઓક્સિજન હતું અને સાહેબે ના પાડી દીધી કે તમારી કોઈ પણ બચે એવી હાલત નથી અને છતાં હું તમને અહીં એડમિટ કરું છું. અને પછી પ્રતિકભાઈ સાહેબે તાત્કાલિક ધોરણે અને ગુપ્તા સાહેબે તાત્કાલિક ધોરણે એમને વ્યાસ સાહેબની સલાહ સૂચન મુજબ અમને એડમિટ કર્યા અને જે પ્રતિકભાઈ સાહેબે અને ગુપ્તા સાહેબે જે મહેનત કરી છે એમને અને એના માટે મહેનત કરીને ખૂબ બેઠા કર્યા છે. અત્યારે 94-95 ઓક્સિજન છે અને એમનો ખરેખર અને તમામ CSCના સ્ટાફનો પર ખૂબ ખૂબ આભાર માનું છું. એમનો ખૂબ આમ જે સેવા છે એ બિરદાવવા લાયક છે અને ખરેખર આ CSCમાં જે જરૂર પડતી આ જૈન સમાજે જે ઓક્સિજનની સેવા આપી છે એમાં પણ એ અમને ઉપયોગી થયું હશે તો જે જૈન સમાજનો પણ ખૂબ ખૂબ આભારી છું.